આજે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારનો સરવાળો અને બાદબાકી પર વિભાજનના ગુણધર્મના ઉદાહરણ. ઉદાહરણ: સચિનના ઘરે દરરોજ 1 લિટર દૂધ 35 રૂપિયાની કિંમતથી અને બિસ્કિટનું 1 પેકેટ 15 રૂપિયાની કિંમતથી લાવવામાં આવે છે. શું તમે જણાવી શકો કે 7 દિવસમાં આ વસ્તુઓ એટલે કે આઇટમ્સ પર કેટલો ખર્ચ એટલે કે એક્સપેન્સ થશે? રીત 1. આની ગણતરી કરવા માટે આપણે 1 દિવસનો કુલ ખર્ચ મેળવીશું, જે થશે 1 લિટર દૂધની કિંમત વત્તા બિસ્કિટના 1 પેકેટની કિંમત, એટલે કે રૂપિયા 35 વત્તા રૂપિયા 15. જો આપણને 1 દિવસનો કુલ ખર્ચ ખબર હોય અને 7 દિવસનો ખર્ચ મેળવવો હોય તો શું કરવું પડશે? વિચાર કરો. આપણે 1 દિવસનો કુલ ખર્ચ એટલે કે 35 વત્તા 15 નો 7 થી ગુણાકાર કરવો પડશે. આનું સાદું રૂપ થશે રૂપિયા 7 ગુણ્યા 50, એટલે કે રૂપિયા 350. રીત 2. પહેલા આપણે 7 દિવસમાં દૂધનો કેટલો ખર્ચ થયો તે જાણવું પડશે, જે થશે રૂપિયા 7 ગુણ્યા 35. તેવી જ રીતે આપણે 7 દિવસમાં બિસ્કિટના પેકેટનો કેટલો ખર્ચ થયો હશે તે જાણીશું, જે થશે રૂપિયા 7 ગુણ્યા 15. પછી આપણે તેનો સરવાળો કરીને કુલ ખર્ચ મેળવીશું. કુલ ખર્ચ બરાબર રૂપિયા 7 ગુણ્યા 35 વત્તા 7 ગુણ્યા 15, એટલે કે રૂપિયા 245 વત્તા 105, જે થશે રૂપિયા 350. આવી રીતે બંને રીતથી કુલ ખર્ચ સરખો જ મળશે. આવી રીતે 7 ગુણ્યા 35 વત્તા 15 બરાબર છે 7 ગુણ્યા 35 વત્તા 7 ગુણ્યા 15. આ સરવાળા પર ગુણાકારના વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન ઓવર એડિશન છે. આગળનું ઉદાહરણ: હરીશના પપ્પાની રોજની આવક 315 રૂપિયા છે. શું તમે જણાવી શકો છો તેમની વાર્ષિક આવક કેટલી હશે? ઉદાહરણમાં એ આપેલું છે કે હરીશના પિતાની રોજની આવક 315 રૂપિયા છે. આપણે એ જાણવું છે કે તેમની વાર્ષિક આવક કેટલી હશે. તેના માટે આપણે 1 વર્ષમાં કેટલા દિવસ હોય છે એ જાણવું પડશે. 1 વર્ષમાં 365 દિવસ હોય છે. એવી રીતે તેમની વાર્ષિક આવક થશે રૂપિયા 315 ગુણ્યા 365. જો આપણે જોઈએ તો આ ગુણાકાર કરવો સરળ નથી, પણ અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આને સરળતાથી ગણી શકાય છે. 315 ગુણ્યા 365 લખી શકાય છે. 315 ગુણ્યા 300 વત્તા 60 વત્તા 5. અહીં જો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું હોય તો કેવી રીતે કરીશું? વિચાર કરો. ગુણાકારનું સરવાળા પર વિભાજનને આપણે આવી રીતે લખીશું. આની ગણતરી કરવા માટે હરીશના પપ્પાની વાર્ષિક આવક 1,14,975 રૂપિયા મળશે. આગળનું ઉદાહરણ: વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોપર્ટીના ઉપયોગથી 5×78નું મૂલ્ય મેળવો. 5×78ને આપણે 5×80 - 2 લખી શકીએ છીએ. ગુણાકારનું બાદબાકી પર વિભાજનના ગુણધર્મથી એટલે કે ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન ઓવર સબટ્રેક્શનથી આને આપણે 5×80 - 5×2 લખી શકાય છે. આની ગણતરી કરવા માટે 400 - 10 એટલે કે 390 મળશે. આવી રીતે વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આપણે સરળતાથી ઉકેલ મેળવી શકીએ છીએ. આવી રીતે આજે આપણે જોયું પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજનના ગુણધર્મના ઉદાહરણ. આગળના વિડીયોમાં આ ગુણધર્મ સંબંધિત ગેરસમજોને દૂર કરીશું.